प्रेज द लॉर्ड। मारी यूट्यूब चैनल हिंदी गुजराती बाइबल स्टडी में तमारो स्वागत है। हूँ स्टेनली मैकवान। मारी चैनल ने सब्सक्राइब करो। जरा कोई बे वस्तु सामे मुकेली होय अने एमांथी एक पसंद करवानी होय तो आपणे कई करीए? स्वाभाविक है कि आपणे जे कीमती लागे, जे मूल्यवान लागे, ए आत्मिक बाबतोनी अंदर एवी कई बाबत छे कि जेने छोड़वानी छे, जे मूल्यवान छे एने पकड़वानी छे, એ જાણવા માટે આ વિડિયો રાખો જુઓ। ઈશ્વર પિતાના આપણે પુષ્કળ આભાર માનીએ। આજે સર ફરી એક વાર આપણને સર્વ જીવતા રાખ્યા, આ જગ્યા પર આપણને એકત્ર કર્યા માટે સર્વ આભાર માની આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય, ઉત્પત્તિનું પુસ્તક 22મો અધ્યાય અને આપણે વાંચીશું 9મી ક્રમથી લઈને તેની 19મી ક્રમ સુધી। उत्पत्ति 22:9-19। અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા, અને ઇબ્રાહીમે ત્યાં વેદી બાંધી, ને લાકડા સિંચાને પોતાના દીકરા ઈસાકને બાંધીને વેદી પરના લાકડા ઉપર તેને મૂક્યો, અને ઇબ્રાહીમે હાથ લાંબો કરીને તેના દીકરાને મારવાને છોરો લીધો, અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાથ મારીને કહ્યું, ઇબ્રાહીમ ઇબ્રાહીમ, અને તેણે કહ્યું, હું આ રહ્યો, અને તેણે કહ્યું, તું તારો હાથ છોકરા પર ના ના, ને તેને કંઈ ન કર, કેમ કે તે તારા દીકરાને, તારા એકના એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી, તેથી હું જાણું છું કે તું દેવથી ભીએ છે। અને ઇબ્રાહીમે આંખું ઊંચી કરીને જોયું અને જુઓ, પછવાડે એક ગેટો જળીમાં શિંગડાએ ભરાયેલો હતો, અને ઇબ્રાહીમ જઈને તે ગેટાને લાવ્યો ને પોતાના દીકરાને બદલે તેનું દંડાર્પણ કર્યું, અને જે જગાનું નામ ઇબ્રાહીમે યહોવા યિરે પાડ્યું, જેમ આજ લગી કહેવાય છે, તેમ યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે। અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહીમને બીજી વાર હાંક મારીને કહ્યું કે યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે, ને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી, તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ, ને આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ, અને તારા સંતાન તેમના શત્રુઓની ભાગળ કબજામાં લેશે, અને તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કહ્યું માન્યું છે। અને ઇબ્રાહીમ પોતાના જુવાનો પાસે પાછો આવ્યો, અને તેઓ ઉઠીને બેરશેબા લગી સાથે આવ્યા, અને ઇબ્રાહીમ બેરશેબામાં રહ્યો। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે, અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। આજનું વચન ખૂબ ધ્યાનથી બધા સાંભળજો, અને હંમેશા હું એક વાત કહેતો આવ્યો છું કે ઈશ્વર વચન આપે છે અને ત્યાર પછી વચન પૂરું કરવામાં આવે છે, અને ઘણી વખત એવું થાય છે કે જે વચન આવ્યું હોય છે એ જ પ્રમાણેની પરિસ્થિતિ કોઈકના જીવનની અંદર હોય છે, અને એને એવું ના લાગે કે એની પરિસ્થિતિને અનુલક્ષીને કશું કહેવામાં આવ્યું છે કે એના લીધે કોઈક મેસેજ આપવામાં આવે છે, પણ ધ્યાનથી બધા સાંભળજો, કોઈ વચનને લઈને ખોટું લગાડવું નહીં, પરંતુ વચનને ધ્યાનમાં રાખીને એને હૃદયમાં સ્થાપીને એ પ્રમાણે ચાલીને આકાશ રાજ્યના વારસદાર બનવાના માટે એ પ્રયત્ન કરો। એકવાર એક ભાઈ હતા અને એમણે બીજાને એક સવાલ કર્યો અને મારી સાથે વાત કરતા હતા કે એમની સાથે કેવી ઘટના બની કે પછી કેવા પ્રકારની વાતચીત બીજા સાથે થઈ, અને એમાં એમણે કોઈકને એવો સવાલ કર્યો કે તું રસ્તે જતો હોય અને એક બાજુ 2 લાખ રૂપિયા પડ્યા હોય અને એક બાજુ દિમાગ હોય તો કહે છે કે તું બેમાંથી શું ઉઠાવે કે છે, એટલે સવાલ કરવામાં આવ્યો, એટલે પેલા છોકરાએ થોડું વિચાર્યું કે એક બાજુ 2 લાખ પડ્યા હોય અને એક બાજુ દિમાગ પડ્યું હોય તો હું તો દિમાગ ઉઠાવું કે છે, 2 લાખની શું જરૂર છે, દિમાગ ઉઠાવો, એટલે પેલા કીધું તારી વાત બરાબર છે, જેની પાસે જે ના હોય એ ઉઠાવે। ફરી બાદ બીજો સવાલ કર્યો કે સારું છે કે તમે જતા હોય રસ્તા એક બાજુ 10 લાખ પડ્યા હોય અને બીજી બાજુ 20 લાખ પડ્યા તમે શું ઉઠાવો કે છે, 10 લાખ કે 20 લાખ? આ પેલાને ખ્યાલ આવી ગયો એટલે કે છે કે હું તો 20 લાખ ઉઠાવું, તો કે તને એવું ક્યાં કીધું કે 2 માસે કયું ઉઠાવું,
બે ઉઠાઈ શકે છે. એટલે ખરેખર તને દિમાગની જરૂર છે કે બે વસ્તુ જોઈએ. એટલે જ્યારે બે વસ્તુ તમારી સામે હોય અને કદાચ એમાંથી એકને પસંદ કરવાની હોય, તમારી સામે બે બાબત હોય અને બાય ચાન્સ તમારે એમાંથી એકને પસંદ કરવાની હોય, તો માણસ કઈ બાબતને પસંદ કરે અને એ તરત નિર્ણય નથી લઈ શકતો. કારણ કે પહેલાં મનમાં વિચારશે બેમાંથી કિંમતી કયું છે, બેમાંથી મૂલ્યવાન કયું છે, અને પછી જે મૂલ્યવાન બાબત હોય એ ઉઠાવવા માટે કે એ લેવાના માટે એ પ્રયત્ન કરશે. પરંતુ ઘણી વખત માણસોને ખબર નથી પડતી કે એના જીવનમાં કિંમતી શું છે, કે એના જીવનની અંદર મૂલ્યવાન વસ્તુ એ શું છે, કઈ બાબત એના જીવનની અંદર કિંમતી છે. જૂના કરારની અંદર અને નવા કરારની અંદર પણ ઈસુનો એક દાસ થઈ ગયા અને એ દાસનું નામ છે એલિયા. નવા કરારમાં એટલા માટે કહું છું કે હજુ મોત જ નહીં થયું, એ તો નવા કરારમાં પણ છે. એટલે એલિયા ઈશ્વરના બહુ જબરદસ્ત પ્રબોધક થઈ ગયા અને એલિયા જે છે એમનું મોત હજુ સુધી થવું નથી. એમને ઈશ્વરે જીવતા ઉપર આકાશમાં ઉઠાવી લીધા છે અને અત્યારે ઈશ્વર સાથે છે. પરંતુ આ એલિયા એક વખત એ પોતાના શહેરમાંથી એ ભાગી જતા હોય છે અને ભાગવાનું કારણ એવું હોય છે કે ત્યાંની જે રાણી હતી ઇઝેબેલ એણે એને મારી નાખવાનું નક્કી કરેલું. એટલે એલિયા ત્યાંથી જતા રહે છે, પરંતુ ઈશ્વરનો સ્વર્ગદૂત આવે છે, આઈને એની સાથે વાતચીત કરે છે અને કહે કે તું હોરેબ પહાડ પર જા કે છે. અને પછી હોરેબ પહાડ એટલે કે જ્યાં 10 આજ્ઞા આપવામાં આવેલી હતી એ સિનાઈ પહાડ, અને ત્યાં આગળ જવાનું કહે છે. તો એલિયા ત્યાં જાય છે અને ઈશ્વર એને એવું કહે છે કે તું અહીં ગાડી ગુફામાં જા, ત્યાં મારી પાસે જગ્યા છે, ત્યાં તું રહે અને હું તને મળવાના માટે ત્યાં આવીશ. એટલે એલિયા એ ગુફાની અંદર જાય છે અને ત્યારે બાઇબલની અંદર આપણે વાંચીએ કે એલિયાને જે દર્શન થાય છે એ બહુ અદ્ભુત રીતે ત્યાં લખાણ લખવામાં આવેલું છે. અને રાજાઓનું પહેલું પુસ્તક 19મો અધ્યાય અને વાંચો તેની 11મી કલમ. જોરાવર વાયુ, એક જબરસ્ત આંધી, જબરસ્ત તોફાન, એક જોરાવર વાયુ એ ત્યાં આવ્યો અને તો પહાડો ટુકડા કરવા લાગ્યો. અને આ એલિયા જે છે એ એલિયા તો પેલી ગુફામાં છે, હશું લખેલું છે આગળ, પણ એ વાયુમાં યહોવા ન હતો. આ બાઇબલનું વચન કહે છે એ વાયુમાં ઈશ્વર ન હતા. હાલેલુયા. જોરાવર વાયુ બહુ તોડફોડ કરી નાખે છે, પરંતુ બાઇબલ કહે છે કે એમાં ઈશ્વર ન હતા. પછી આગળ, અને વાયુ પછી ધરતીકંપ થયો. પણ વાયુ પછી ધરતીકંપ થયો, પણ એ ધરતીકંપમાં યહોવા ન હતો. તો ધરતીકંપ ની અંદર પણ ઈશ્વર ન હતા. ધરતીકંપ લખે ધરતી ધ્રુજી જવી, ઘણું બધું તૂટી ફૂટી જવું, એવું બધું એલિયાની સામે થઈ રહ્યું છે. પણ બાઇબલ કહે છે કે એ ધરતીકંપની અંદર પણ એલિયા નહોતા. પછી, અને ધરતીકંપ પછી અગ્નિ પ્રગટ્યો, પણ તે અગ્નિમાં યહોવા નહોતો. અને ત્યાર પછી ભયંકર આગ આવી, અગ્નિ પ્રગટ્યો બાઇબલ કહે છે. પણ કહે છે કે એ અગ્નિની અંદર પણ ઈશ્વર એ નહોતા. પછી, ત્યાર પછી એક કોમળ અને ઝીણો એક સાદ એક અવાજ જે છે એ અવાજ આવ્યો. એલિયાએ એ અવાજ સાંભળ્યો ત્યારે એમ થયું કે પોતાનું મુખ પોતાના જબ્બાથી ઢાંકીને તે બહાર નીકળ્યો ને ગુફાના મોં આગળ ઉભો રહ્યો અને જુઓ તેની પાસે એક એવો સાદ આવ્યો કે એલિયા તું અહીં શું કરે છે. બાઇબલ કહે છે કે ઝીણો અને કોમળ એક અવાજ આવ્યો અને ઝીણો અને કોમળ અવાજ એને બૂમ પાડે છે. એલિયા આખું જોશથી બૂમ નથી પડતી, પણ ઝીણો અને કોમળ સાદ એક માં એના નાના છોકરાને લાડકવાળા છોકરાને જે રીતે બોલાવે એ રીતે ઝીણો અને કોમળ સાદ ઝીણો અવાજ આવ્યો અને અવાજ એવું કહે છે એલિયા. અને એલિયા જે છે પોતાનું મોં ઢાંકીને બહાર આવે છે આ તો ઈશ્વર છે.
જેમને ખબર છે કે જોરાવર વાયુ પણ ઈશ્વર નથી, ધરતીકંપ પણ ઈશ્વર નથી, આગ પણ ઈશ્વર નથી, એમને ખબર પડે છે કે ઝીણો અને જે કોમળ અવાજ છે એ કોમળ અવાજ એ જ મારા પ્રભુનો છે. અને હવે મારા પ્રભુ જે છે ખરેખર આવી ગયા છે. અને એટલે મોં ઢાંકીને કે મારા પ્રભુને મારું મોં કઈ રીતે દેખાડો, એ તો પવિત્ર છે, એને મારું મોં કઈ રીતે દેખાડો, એટલે મોં ઢાંકીને એ બહાર આવે છે. અદ્ભુત ઓળખાણ દેવની આ એલિયા પ્રબોધકને છે. દેવ આયા છે એલિયા સાથે વાત કરવા માટે, અને એલિયાની સાથે ઈશ્વર વાત કરીને એલિયાને કંઈક કહેવા માંગે છે. કોઈ વાત કરવા માટે આવે તો આ બધા ધમ પછડા થોડા હોય કે ભાઈ જોરાવર વાયુ આવે ને ધરતીકંપ થાય અને પછી આગ પ્રગટે. આ તો પ્રભુ આવવાના હતા, અને પ્રભુ આવવાના હતા તો બાઇબલ કહે છે ધરતીકંપમાં પ્રભુ નતા, એ આગમાં પ્રભુ નહોતા, એ જોરાવર વાયુમાં પ્રભુ નહોતા. કેમ કે પ્રભુ આ ખોટા ધમ પછડા નથી કરતા. એલિયાને ખબર કે આવું બધું થયા કરે પણ આમાં કઈ પ્રભુ નથી હોતા. હાલેલુયા, પ્રભુ ખોટા કામ કદી નથી કરતા. એટલે કે આમાં પ્રભુ નથી, એટલે બહાર ના નીકળ્યા. પ્રભુ તો વાત કરવા માટે આવે છે, એમના લોકોની સાથે કંઈક કહેવા માટે આવે છે, એ તો બહુ શાંતિથી આવે છે. અને ખાલી ખાલી કોઈ ધમ પછડા એ કરતા નથી, પરંતુ આવીને એમણે એલિયાની સાથે વાત કરી. અને એલિયાને કીધું એલિયા તો એ શું કરે છે, એક કામ કર ફટાફટ અહીંથી નીકળ કે છે, અને તું જા કે છે અને તને કહે છે કે સફાટનો દીકરો એલિસા મળશે કે છે, અને એલિસાનો તારી જગ્યા પર અભિષેક કર કે છે. એક કામ ઈશ્વરે આ એલિયાને આ જગ્યા પર સોંપ્યું, અને એલિયા ત્યાંથી નીકળે છે. અને એ તો રસ્તે જતા હતા અને ખેતર આવે છે, અને ખેતરની અંદર આ એલિસા મળે છે. અને આપણે વાંચીએ એ પેલો રાજા તેનો 19મો અધ્યાય તેનો 19મી કલમ. પછી તે ત્યાંથી વિદાય થયો ને સાફાટનો દીકરો એલિસા તેને ખેતર ફેરતો મળ્યો, એની આગળ 12 જોડ બળદ હતા. ઓ ધ્યાનથી સમજો, એલિસા એ ખેતી કરતા હતા અને એની આગળ કેટલા બળદ હતા? 12 જોડ, એટલે કે 24 બળદ. પછી ને પોતે 12મીની સાથે હતો, એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર નાખ્યો. બાઇબલનું વચન કહે છે કે એલિસા એ તો ખેતી કરતા હતા, અને ખેતી કરતા હતા, અને ખેતી જ્યારે કરતા ત્યારે એમની પાસે 12 જોડ બળદ હતા, એટલે કે 24 બળદો એમની પાસે હતા. અને 24 બળદો લઈને જે માણસ ખેતી કરતો હોય એટલે સ્વાભાવિક છે કે એની પાસે પુષ્કળ જમીન હતી. 24 બળદ જે માણસ કંટ્રોલમાં રાખી શકે એટલે આજના પેલા જે બોડી બિલ્ડર હોય છે ને એ સરસ બોડી હશે એમની, ધનવાન વ્યક્તિ, પુષ્કળ જમીન વાળો વ્યક્તિ, અને શરીર સૌષ્ઠવ બહુ સારું એવા આ એલિસા એ હતા. અને એલિયા જાય છે એમની પાસે અને પોતાનું કપડું એ એલિસા પર નાખે છે. એટલે એલિસા એવું કહે છે કે હું ઘરે જઈને આવું અને મારા બાપ આપણે છેલ્લી સલામ કરતો આવું. કે એલિયા કશું નથી બોલ્યા, ખાલી એમણે પોતાનું કપડું જ નાખ્યું છે. પણ એલિસા સમજી ગયા કે આ તો મને પ્રબોધક બનાવવા માંગે, આ તો મારો અભિષેક થઈ ગયો, આ તો મને પ્રભુના કામ માટે તેડ્યો, એટલે કે હું ઘરે જાઉં કે છે, અને ઘરે જઈને મારા મા બાપને ખાલી કહી નાખું છું આવજો. એલિયા કહે છે કે તું તારે જા ને, મેં તને કઈ કશું કર્યું છે કે છે, મેં તને શું કર્યું છે કે છે. એટલે એલિસા સમજી જાય છે કે આ મને શું કહેવા માંગે છે. અને એલિસાએ નિર્ણય લઈ લીધો ઘરે બી નથી જવું, જાઓ. અને તાત્કાલિક એક બળદની જોડ કાપી નાખી અને તાત્કાલિક જોરદાર મટન બનાવી નાખ્યું. હવે વિચાર કરો કે બળદોને કાપ્યા એટલે મટન થોડું તો હોય નહીં, પુષ્કળ હશે. તાત્કાલિક પાર્ટી કોને આપી અને કેટલા લોકોને, કેટલા લોકોને અચાનક તે ભેગા કર્યા છે મને નથી ખબર, પણ અચાનક જ આ એલિસા એક કામ કરે છે અને અદ્ભુત રીતે એ એલિયાની પાછળ એ જવાના માટે એ નીકળી જાય છે. પોતાના ઘરે પણ નથી જતા, પૂછતા પણ નથી કે હું બળદોને કાપું કે ના કાપું, કોઈને પાર્ટી આપું કે ના આપું. વિચાર કરો, અહીંયા એલિસા પાસે પસંદગી હતી, કાં તો પોતાની ખેતીવાડી, પોતાનું શરીર, પોતાની ધન સંપત્તિ સાચવી રાખી એની સાથે બિંદાસી જીવન જીવું, કાં તો બીજી બાજુ ઈશ્વરની સેવામાં નીકળી જવું. અને એ બી કોની સાથે? એલિયા સાથે.
એટલે એને કેવો વ્યક્તિ કે દુકાળ પડે તેની પાસે ખાવાનું ના હોય, કાગડા ખવડાવે, કાં તો પછી વિધવાન ત્યાં જઈને રહેવું પડે. દેખીતી રીતે એવું દેખાય કે જાણે ઓશિયાળું જીવન ના હોય, ઓશિયાળું નથી. પરંતુ જો એલિસા એમની સાથે જોડાય તો એલિસાના ભવિષ્યની શું ગેરંટી? પરંતુ એલિસા અહીંયા એક નક્કી કરે છે, પસંદગી કરે છે કે મારે એલિયા સાથે જવું છે. અને એ પોતાની જમીન જાયદાદ, પોતાની સંપત્તિ, માતા પિતા, કદાચ ભાઈ બહેનો હશે, આપણને કશું ખબર નથી, પરંતુ એ બધાને છોડીને એમણે એક નિર્ણય કરી લીધો, પસંદગી કરી લીધી. બે બાબતની પસંદગી હતી, કાં તો ધન સંપત્તિ, કાં તો ઈશ્વરની સેવા માટે એલિયા સાથે નીકળી જવું. એલિયા વિચાર કરો, છેક ઇઝરાયલથી આ હોરેબ પર્વત એટલે છેક આ બાજુ મિસર દેશમાં પડે, લગભગ 250 કિલોમીટરનું અંતર, 40 દિવસે 40 રાત ચાલીને આવેલા. એટલો બધો દૂર એ તો ચાલતા ચાલતા ફરતા હતા. તો એનો મતલબ એલિસાએ બી એલિયાની સાથે કેવી રીતે ફરવું પડશે? ચાલતા ચાલતા ફરવું પડશે. બની શકે એમની પાસે રથ હોય, એ કે 12 જોડ પડત એટલે જોરદાર વ્યક્તિ છે, પૈસાદાર વ્યક્તિ છે. એની પાસે કદાચ રથ નહીં હોય તો ઘોડા તો ખરા છે, અને એની પ્રબિંદાસ્તી તો ફરતા હશે. પણ એની જગ્યા પર એમણે પસંદગી એવી કરી કે બસ મારે એલિયા સાથે જવું છે અને ઈશ્વર સાથે રહેવું છે. હંમેશા પસંદગી જ્યારે કરવાની આવે ને, એટલે માણસ એ વિચારતો હોય કે બે આમાંથી મૂલ્યવાન શું, કયું લઉં, દિમાગ લઉં કે પછી હું પૈસા લઉં, 10 લાખ લઉં કે 20 લાખ લઉં, બેમાંથી મૂલ્યવાન કયું, કયું મને વધારે કામ આપશે, કયું મારા માટે ફાયદાકારક. અને માણસ હંમેશા ફાયદો જોતો હોય, અને ફાયદો જોઈને એ પસંદગી કરતો હોય. એ ભલે પછી ખોટમાં જવાય વસ્તુ અલગ છે, પસંદગી અલગ નીકળી જાય, પસંદગીમાં ખોટ જવાય એવું બની શકે, પણ માણસ જ્યારે પસંદ કરે છે ને ત્યારે એ જ રીતે પસંદ કરે છે કે આમાં મારે સારું એવું મળવું જોઈએ, આ મારા માટે મૂલ્યવાન હોવું જોઈએ, અને દેખાય તો જ એ માણસ એ જે તે બાબતની એ પસંદગી કરે. અહીંયા એલિસા એ ઈશ્વરની સેવા એ પસંદ કરે છે. જો તે કદાચ કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો એને તો લાગે આના જેવો મૂર્ખ કોઈ નથી. ઈશ્વરની સેવા, એલિયન સાથે ફરવાનું પસંદ કર્યું, આ ટેબલ જમીન જાયદાદ છોડી દીધી આણે, આ તો મૂર્ખ માણસ કહેવાય. એલિસાએ કેટલો જલ્દી નિર્ણય લઈ લીધો, એને કોઈ વાર નથી કરી, કોઈ સમય નથી માંગ્યો, કાલે, પરમ દિવસ, સાંજે, અત્યારે નહીં, કશું જ નહીં. તાત્કાલિક એમણે નિર્ણય લીધો, છોડો જમીન, છોડો જમીન જાયદાદ, છોડો માતા પિતા, છોડો પરિવાર, પકડો એલિયાને. આના જેવા પ્રબોધક મળશે કે? આના જેવા પ્રબોધક મારી સાથે હોય તો મારું તો સ્વર્ગ પાક્કું નહીં, નીકળી જાઓ આની જોડે. અને એલિસા જે છે એ સરસ પસંદગી કરે છે. પિત્તર આખી રાત માછલી પકડે છે, આખી રાતમાં એક પણ માછલી આવતી નથી. વિચાર કરો કે જ્યારે પ્રભુ એને પૂછે છે કે પિત્તર માછલી છે, ત્યારે પિત્તર કહે છે કે પ્રભુ આખી રાત મહેનત કરી, માછલી નથી આવી. વિચાર કરો, જે માણસ આખી રાત માછલી માટે મહેનત કરતો, આખી રાત, આપણે દિવસની વાત નથી કરતા, દિવસે જાગી શકાય, પરંતુ રાત્રે જે માણસ ધંધો કરવા માટે, કમાણી કરવા માટે આખી રાત મહેનત કરતો હોય, અને આખી રાત મહેનત પછી એને એક પણ માછલી ના મળતી હોય, સવારે એ માણસનું મનોબળ કેવું તૂટી ગયું હોય. એકલો નિરાશ હોય, કેટલો હતાશ હોય, એકલો ટેન્શનમાં હોય. અને જ્યારે પિત્તરની વાત કરીએ તો પિત્તર પરણેલો વ્યક્તિ, અને પરણેલો વ્યક્તિ એટલે ચિંતા વધારે હોય. ઘરે જવાનું છે, વૈરું પૂછશે, શું લાયા, કેટલી માછલી મળી, કેટલા કિલો થઈ, શું ભાવે વેચાય, એ બધું કેવું પડે. અને એ પિત્તર કદાચ સવારમાં વિચારતા હશે, આજનો દિવસ, સાતની રાત મારી બેકાર ગઈ છે, મને કશું જ નથી મળ્યું. અને એ તો જાળો ધોતા હતા, પણ મને તો એવું લાગે છે જાળો નહોતા ધોતા, જાળો ધોવાની વાત રાખીને એ ખાલી ટાઈમ પાસ જ કરતા હતા. અને કદાચ એ વિચારતા હશે કે ઘરે જઈને શું બહાનું બતાવવા આજે, કંઈક કે તમે ઘરે જઈને કોણ તરત બૈરું માને જવું ના બને, હો તો આખી રાત મહેનત કરીને તમને નહીં પીને તો ના પડ્યા કોઈ જગ્યાએ. હા, એમને થોડું કઈ આખી રાત મહેનત, માછલી ના મળે, રોજ મળે છે, આજે જ ના મળી, એટલે બનવા કારણ ગમે તો બની શકે. વિચારતા શું છે ને, કહેવાનું કઈ રીતે રહેવાનું. અને પ્રભુ શું આવે છે, એમની જોડીમાં બેસે છે, ઉપદેશ કરે છે. અને પછી પિત્તર કહે છે કે પિત્તર એક કામ કરે, જા ઊંડા પાણીમાં ઝાડ નાખે. અને પિત્તર ઊંડા પાણીમાં ઝાડ નાખે છે,
પુષ્કળ માછલો આવે છે, પુષ્કળ માછલો ઢગલો થઈ જાય છે. અને પિત્તર પ્રભુને ઓળખે છે કે પ્રભુ તો જોરદાર વ્યક્તિ છે. અને પ્રભુએ પિત્તર કહે, પિત્તર આ તો કશું જ નહીં કે છે, હું તો તને માણસો પકડનાર કરે છે. પિત્તરને ખ્યાલ આવી ગયો કે પ્રભુ શું કહેવા માંગે છે. જે માણસ જે માછલી માટે આખી રાત મહેનત જેણે કરેલી, અને હજુ પણ જેણે મહેનત કરીને ઊંડા પાણીમાંથી એ માછલીને બહાર કાઢી, એ માછલો જયારે આવી હશે ત્યારે કેટલા ખુશ થઈ ગયા, સાસ હવે વાંધો નહીં બૈરીનો, હવે તો જેને વેચીને આપીશ પૈસા, હવે તો સારું થઈ ગયું, અને આટલી તો કદી નથી આવી, એટલે આજે બૈરી બી ખુશ, એટલો મોડું થયું મને, આજે વધારે માછલી આવેલી, બધી વાતો થઈ ગઈ. પરંતુ પ્રભુ તો એવું કહે છે હું તારા માણસો પકડનાર કરીશ. અને પિતર ત્યાં તાત્કાલિક નિર્ણય લે છે ભાગો એથી, અને પ્રભુની પાછળ વિચાર કરો, માછલો છોડી દીધી, એની કમાણી કેટલી હશે મને નથી ખબર, એ માછલો કેટલી હતી મને નથી ખબર, એની કિંમત કેટલી થાય નથી ખબર. પણ ત્યાં હોડી છે, સમુદ્રમાં ચાલતી હોડી, નાની હોડી નથી. આજની તારીખમાં તમારી પાસે સમુદ્રમાં ચાલતી હોડી હોય ને, એટલે સમજી લો એની કિંમત લાખોની ઉપર હોય. જાળ છે સમુદ્રની અંદર નાખવાની, આ બધો કિંમતી સામાન ત્યાં લઈને છોડી દીધો. તાત્કાલિક નિર્ણય, ઘરે પણ નથી જવું, કોઈ નથી કેવું, ચલો પ્રભુની પાછળ. કેવો નિર્ણય કર્યો, માછલો ત્યાં જ પડે, પ્રભુ ઉભારો ને, 48 કલાકમાં બેસીને આવું છું, નહીં બૈરીને મળું છું, નહીં હોડીનો સોદો મારું છું, નહીં જાળનો સોદો મારું છું, નહીં કશું જ નહીં. પરંતુ એક તાત્કાલિક નિર્ણય લઈ લીધો, આ બધું છોડો અને ભાગો પ્રભુની પાછળ. શું જોઈને એમણે નિર્ણય લીધો, કઈ બાબતથી એમણે આ વાત જે છે એ નક્કી કરી, કઈ રીતે પસંદગી કરી. 100% એમને એમાં જ કશું મૂલ્યવાન દેખાયું તો એમને એમ નથી કર્યું એમને કામ. અને પિત્તર એ પ્રભુની પાછળ ચાલી નીકળ્યો, પ્રભુ શું ત્યાંથી જતા હતા, અને માથી મળ્યો. અમાથી તો કે દાણાની ચોકી પર દાણા લેવા માટે, એટલે કર લેવા માટે બેઠેલો. રોમન સરકાર આ લોકોની પર રાજ કરે છે, અને રોમન સરકારના રાજની અંદર આ માણસ જે છે માથી જુવાન છે, એની ગવર્મેન્ટ જોબ છે. અને ગવર્મેન્ટ જોબ વાળાને પ્રભુ કહે છે, એ માથી મારી પાછળ ચાલે છે. અને માથે બધું ફેંક્યું ત્યાં ગાડી, ઉભાર રાજીનામું લખી ના હોય એ પણ નહીં, જે વિચારો વિચારો આવું છે જ કે હવે નીકળી ગયા. તો ત્યાંથી વિચાર કરો, એક બાજુ ગવર્મેન્ટ જોબ છે, સારો પગાર છે, ઉપરની આવક છે, ટેબલ નીચેની આવક છે, બધું જ છે. અને બધું છોડીને એ જે નિર્ણય લે છે કે મારે પ્રભુ ઈશ્વરની પાછળ જવું છે, એનો મતલબ શું? એનો મતલબ છે કે એમને એ વસ્તુ વધારે કિંમતી દેખાય છે, કે પ્રભુની પાછળ જવું એ વધારે મહત્વનું છે, કે એની અંદર વધારે મૂલ્યવાન બાબત જે છે એ દેખાય છે. માણસને ઘણી વખત પસંદગીમાં સમજ નથી પડતી, એકદાચ જેને મૂલ્યવાન સમજે છે, કદાચ મૂલ્યવાન નથી નીકળતું. અહીંયા આ લોકો બધું છોડીને પ્રભુની પાછળ એ નીકળી જાય છે. કેવો અદ્ભુત એ નિર્ણય લે છે લોકો, કેવો અદ્ભુત નિર્ણય. અને એલિશા એલિયાની પાછળ નીકળી જાય છે, અને એલિયાને ઉપર જવાનો સમય આવે છે. એમને એડવાન્સમાં ખબર હતી, એમના ઘણા બધા પ્રભુ તો કોના પુત્રોને ખબર હતી, આ વાત ફેલાઈ ગયેલી હતી કે એલિયા જે છે જીવતા ઉપર જતા રહેવાના છે, ઈશ્વર ઉપરથી કંઈક મોકલશે અને એલિયાને ઉપર લઈ લેશે. અને એ દિવસ જોતામાં આવી ગયો. એલિશા પણ આ બાબત જાણે છે, અને એલિયાએ જોયું કે મારે તો જવાનું છે ઉપર, અને હવે એલિશાને મારે મારી સાથે નથી લઈ જવાનું. એટલે બાઇબલ અંદર આપણે વાંચીએ રાજાઓનું બીજું પુસ્તક, તેનો બીજો અધ્યાય અને તેની બીજી કલમ. એલિશા તો એ રોકાઈ જા, મારે બેથેલ જવાનું છે. હવે કઈ જગ્યાએ છે, ત્યાંથી બેથેલ કેટલું દૂર છે, વચ્ચે કેટલું અંતર છે મને નથી ખબર, પણ કોઈ જે જગ્યા પર હતા ત્યાંથી એ લોકો આગળ જાય છે, લગભગ ગિલગાલમાં એ લોકો હતા. અને ત્યાંથી એ લોકોને બેથેલ સુધી જવાનું, તો બેની વચ્ચેનું કેટલા કિલોમીટર અંતર છે મને નથી ખબર, પણ ચાલતું જ જવાનું છે. અને ચાલતું જવાનું છે, અને કહેવામાં આવ્યું કે તું અહીં રોકાઈ જા. અવેલી સાહેબ તો ઘોડા પર ફરેલો વ્યક્તિ, અને એને કીધું કે રોકાઈ જા, પરંતુ એ આગળ જવાબ આપે છે. વાંચો
એલીશાએ કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. હા, એલીશાએ ના પાડતી હું તને ના છોડું કે હું તો તારે જોડે જોડે તું જ્યાં જશે ત્યાં આવીશ. બાળકો ચાલતા 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 બેથલ પહોંચી ગયા. વાંચો છે કલમ વાંચો તો. એલીયાએ તેને કહ્યું કે એલીશા કૃપા કરીને તું અહીં થો કેમ કે યહોવાએ મને યરીખો મોકલ્યો છે. બેથલ ગયા પછી કહે છે કે મને યરીખો બોલાયો છે. હું તો યરીખો જઉં છું. એલીશા રો કઈ જા ઈચ્છા કરો. ચાલતા ચાલતા ખબર કેટલા કિલોમીટર પહોંચ્યા છે. એક જગ્યા પર ગયા છે. આપણે જયારે ચાલતા ચાલતા કોઈ જગ્યાએ પહોંચીને અમુક કિલોમીટરમાં હોય અને ત્યાં જઈને આપણું છે હાશ અને સરસ સોફા પર બેઠા હોય કે ખુરશી પર બેઠા હોય કે નીચે પણ બેઠા હોય અને ફરી બોલો કે એક કામ કરે જો 50 કિલોમીટર બીજું જવાનું સારું. જોકે એલિયા તો એવું કહે છે કે નથી જવાનું. એલિયા તો કહે છે મને બોલાયો છે. એની સાથે એ રોકાઈ જાય મને યારે ખો બોલાયો છે. વાંચા આગળ શું લખેલું છે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ ફરી વાત કરે છઠ્ઠી કલમ માં છો. કૃપા કરીને મને યર્દન મોકલ્યો છે. ચોત્રીજી વખત બાનું કાળ એ રોકાઈ જાક મને યર્દન બોલાવે છે. હા, શું લખ્યું છે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ તથા તારા જીવના સમ કે હું તને છોડીશ નહીં. બાઇબલ કહે છે કે હું તને નહીં છોડું. કહે તારા સમ ઈશ્વરના સમ પણ હું તને નહીં છોડું. આટલી બધી જગ્યા ચાલતું ચાલતું ફરવાનું છે, ચાલતું ચાલતું જવાનું છે. અને એલીશા એ વળગે છે કે ના હું તો કે તને નહીં છોડું, હું તો તને નહીં છોડું. હવે જોવા જઈએ તો આની પહેલા મને નથી લાગતું કદી એલિયાએ એલીશાને એવું કીધું હોય કે એલીશા તું અહીં આરામ કર, તે મારી બહુ સેવા કરી, તું તો સારા કુટુંબનો છે, ધનવાન કુટુંબનો છે, તું કદાચ ઘોડા પર ફર્યો હોય, તું થાકી ગયો છે, કામ કર, તું આજે આરામ કરું, આજે આગળ જઉં છું. એવું અત્યાર સુધી મને નથી લાગતું એલિયાએ કદી કીધું હોય. પણ આ વખતે કીધું છે અને આ વખતે કીધું છે તો સામાન્ય માણસ હા જાતું હું આરામ કરું છું. પોતે એલીશા શું કહે છે પસંદ કરે ના, આરામ નહીં, બેસવું નથી. હવે એલીશા એલિયા જોડે ના જાત તો પણ એમના પછી એ જ પ્રબોધક છે. એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. એ તો કેટલા વખત પહેલા નક્કી થઈ ગયું છે, એમનો અભિષેક થઈ ગયો છે કે તારી જગ્યા પર એલીશા એલિયા જાય એટલે એલીશા પ્રબોધક બનવાના છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એ પદ એમની પાસે જ છે, સિક્યોર છે. પણ છતાં શું કે ના, હું તો તમારી જોડે જ આવવાનું, આટલું ચાલવાનું છે. પસંદગી શું કરી, 40 ગિલગાલ થી બેથેલ આઈસ, બેથેલ થી યરીખો તો હું આઈસ, યરીખો થી યર્દન તો હું આઈસ. ના પાડી જ નહીં. સામે થી કહે છે આજે રજા તારે, આજે છુટ્ટી. હા, ગયો અઠવાડિયે કેટલું સરસ હતું. આખો અઠવાડિયો મીટિંગ જ નહીં. કેટલાના હૃદયથી એવું થયું કે લાવો એક વાર તો પૂછીએ ફોન કરીને કે ભાઈ મીટિંગ કેમ નથી રાખતા, નથી આવ્યા એવું બી નથી, ફોન આવ્યા મને. એમાં પહેલો નંબર કોનો? રેખા આંટીનો. સૌથી પહેલો એમણે મને ફોન કર્યો. મને કે મેરા નંબર પહેલા યાદ રાખના બેટા, બરાબર. મેં કહ્યું શું, કોઈ નથી પૂછ્યું, મેં કોઈ નથી પડી. મેં કીધું ઉલટીઓ થવા લાગી બધાને, મીટિંગો વધી ગઈ, ઉલટીઓ થવા લાગી બધાને. ઈશ્વરના વચનથી નથી જોતા વચન. હા, શાંતિ અંદર થવું જોઈએ કે કેમ આવો. મારે તો જોઈએ છે પસંદગી. મૂલ્યવાન વસ્તુની પસંદગી હંમેશા માણસ કરતા હોય, પણ મૂલ્યવાન શું છે એ માણસને એ આજે એ ખબર નથી પડતી. અને એલીશા તો ના, હું તો નહીં છોડું, હું તો નહીં છોડું, હું તો તમે કહેશો એટલું 40 પણ હું તો આવીશ. એલીયા જોયું કે માનતો જ નથી. સારું ભાઈ ચાલો, હવે જો મને તારાથી ઉપર લઈ લેવાનું છે કે આ બધું ખબર તો બોલ માગ, તારે શું જોઈએ છે કે છે. અને સેજ પણ વિચાર કરો એલીશાએ તરત જ કીધું કે એલીયા તારી અંદર જે સામર્થ્ય છે ને આત્માનું ડબલ હિસ્સો જોયો. બોલો તો ક્યારનું મનમાં ભરી રાખ્યું હશે,
ડબલ જોઈએ છે, જેટલું ચલાવવાનું ચાલો પણ ડબલ લઈને જાઓ, હે ને? મૂલ્યવાન શું છે ને ખબર છે, આ ચાલવાનું શું, એમાં કઈ મોટી વસ્તુ, ચાલી નાખીશું. વર્તા તો ડબલ સામર્થ્ય છે જ ને, આના ડબલ દોડતો આવી શકું વર્તા તો. હાલેલુયા. મૂલ્યવાન શું છે એ વ્યક્તિને ખબર પડે છે કે મારે શું પસંદ કરો અને મારે શું નહીં પસંદ કરો, એ ઈશ્વરના લોકોને ખબર પડે છે અને પસંદ કરે છે કે હું ચાલીશ. બોલ શું આપું? તો કહે છે કે ડબલ, મન તો ડબલ જોઈએ. એલિયા પોતે વિચારવા પડી જાય કે ડબલ શું કિંમતી છે, આજે લોકોને નથી ખબર પડતી કઈ બાબત એ કિંમતી છે, આજે લોકોને કશું ખબર પડતી નથી. આજે કોઈકને પોતાનો છોકરો કિંમતી લાગે છે, કોઈકને પોતાની પત્ની કિંમતી લાગે છે, કોઈને પોતાનો પતિ કિંમતી લાગે છે, કોઈને સગાઓ કિંમતી લાગે છે, કોઈને બર્થડે પાર્ટી કિંમતી લાગે છે, કોઈને મેરેજ પાર્ટી કિંમતી લાગે છે, કોઈને આ જગ્યાએ ગમે છે, કોઈને પેલું ગમે છે. અને ઈશ્વરના વચ્ચેને બિંદાસ છોડીને જતા રહે છે. ઈશ્વર વચ્ચેની કિંમત નથી, એના કરતા મૂલ્યવાન તો આ બધી વસ્તુ છે, જેના કારણે છોડી શકે છે. પ્રભુ સુખ્રિસ્તુ લો અને પ્રભુ સુખ્રિસ્તુ માંસ, એ માણસ બિંદાસથી છોડે છે. કે એના કરતા મૂલ્યવાન એના બધા જગતના વાનાઓ દેખાય છે, એના કરતા મૂલ્યવાન એને બીજી બધી વસ્તુઓ લાગે, સંસાર લાગે, સંસારની વાતો લાગે છે. નિર્ણય લેવા છે બિંદાસથી, નહીં આવું આજે મને નથી થતું કે આવું કોઈ લોકો બોલી કરી શકે છે, આવું લોકો વિચારી કરી શકે છે. મૂલ્યવાન શું એ લોકો નથી ખબર. ઈશ્વર વચનની કિંમત શું, આ બાઇબલની કિંમત શું? તમે બોલો હું તમને મફત લઈ આપું, તમે બોલો અડધી કિંમત મળી જાય. ખરેખર બાઇબલની કિંમત શું છે? ઈશ્વર વચનો લખાયેલા છે. આજે એક માણસ થોડું લખાણ લખે છે અને પુસ્તકો છાપે છે અને ઢગલો પૈસા કમાય છે. આ બાઇબલ ઉપરથી જેટલા જેટલા લોકોએ કોમેન્ટરી લખી છે ને, કદી એના પુસ્તકો ખરીદીને જોજો. તમે છોડો તો છોડો, આટલું બધું આટલા બધા પૈસા આપવાના, જેણે બાઇબલ પરથી કશુંક લખેલું છે. અને બાઇબલ એ જેણે લખાયું છે એને કદી પણ રોયલ્ટી નથી માગી એની, કે તમે એક પુસ્તક છાપો ને એની પાછળ મને આટલા પૈસા જોઈએ. મને પ્રભુ પૈસા માગે તો આ પુસ્તક કેટલું મોંઘું થાય. આ મૂલ્યવાન વચનો મળે ક્યાંથી? પણ તમને એમને મળે છે. પણ આજે લોકોના જીવન અંદર એની કિંમત કેટલી? બાઇબલની અંદર લખેલું છે કિસ્સા શ્રવણ પુસ્તક 19મો અધ્યાય અને વાંચો તો કે 7મી કલમથી. બાઇબલ કહે છે યહોવાનો નિયમ, એટલે કે એમનો કાયદો, એમનો નિયમ એ સંપૂર્ણ છે. બુદ્ધિમાન કરે છે. એમના વિધિઓ યથાર્થ છે, એટલે કે ખરા છે. તેઓ હૃદયને આનંદ આપે છે, એ તો હૃદયને આનંદ પમાડે છે. ઈશ્વરની આજ્ઞાઓ નિર્મળ છે, એની અંદર કોઈ પણ પ્રકારનો મળ, કોઈ પણ પ્રકારની ગંદકી નથી. એ તો આંખોને પ્રકાશ આપે છે. યહોવાનું ભય શુદ્ધ છે, તે સર્વકાળ ટકે છે. યહોવાના ઠરાવો સત્ય, યહોવાના ઠરાવો એમના વચનો, એમના વિધિઓ, એમની આજ્ઞાઓ તો સત્ય છે. તથા તદ્દન ન્યાયી છે, તેઓ સોના સમજો. આ ઈશ્વરના વચનો, ઈશ્વરની આજ્ઞાઓ, ઈશ્વરના ઠરાવો, ઈશ્વરના કાયદાઓ, એ તો સોના કરતા, ઘણા ચોખ્ખા સોના કરતા પણ વધારે પસંદ કરવા યોગ્ય છે. સમજ પડે છે? આ ઈશ્વરના વચન છે, આ ઈશ્વરની આજ્ઞાઓ છે, આ ઈશ્વરના નિયમો છે. કે બધું પડતું મૂકીને જો કોઈને પસંદ કરવા જેવું હોય, એ તો ઈશ્વરનું વચન છે. આ કિંમત કેટલા લોકોને છે? આજે લોકો પ્રાર્થના કરાવે કે ભાઈ મારી આંખો માટે પ્રાર્થના કરો, તો પ્રકાશ કોણ આપે છે? આ ઈશ્વરનું વચન વાંચો, એમાં ડૂબો, તમારી આંખો સારી થઈ જાય.
તમારી પાસે જ્ઞાન નથી, બુદ્ધિ નથી, મન નથી સમજ પડતી, હું બાઇબલ વાંચું છું તો મન નથી ખબર પડતી, મારામાં બુદ્ધિ નથી. હા, બાઇબલ વાંચ, ઈશ્વર વચન તને બુદ્ધિ આપે છે, એ તારી આંખોને પ્રકાશ આપે છે, એ તો ડોબાઓને હોશિયાર બનાવી નાખે છે. શું નથી કરતું આ વચન? ઈશ્વર કહે છે સોના કરતા, ચોખ્ખા સોના કરતા, એકદમ શુદ્ધ સોનું હોય ને એના કરતા પણ પસંદ કરવા યોગ્ય જો કોઈ હોય એ તો આ ઈશ્વરના વચનો છે. અને જયારે કોઈ બિંદાસ એમ કે હું નહીં આવી શકું, હું નહીં આવવાનો મીટિંગમાં, ત્યારે ખરેખર મને ઘણી વખત મારી પર અફસોસ થાય કે શું શીખવાડવામાં કઈક બાકી રહી ગયું છે મારાથી, કે શું હું જે બોલું છું કદાચ બરાબર નથી બોલી, શું મારાથી લોકોને બરાબર નથી સમજાવાતું, કે આટલા વર્ષો પછી પણ માણસોને આ વચનની કિંમત હું નથી સમજાવી શક્યો, કેમ આવું લોકોના જીવનની અંદર લોહી અને માંસ પ્રભુનું કેટલું બધું મૂલ્યવાન, આજે કેટલાને ખબર છે કે આ લોહી અને માંસ કઈ રીતે મારા જીવવાનું, કઈ રીતે હું એને છોડી શકું, આજે લોકોને એ દેખાતું નથી. આ જયારે કોઈ બહાનું કાઢે છે, મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે, મારા ઘરવાળા મારી સાથે ઝઘડા કરે, નથી જવાનું મીટિંગમાં, આસ્ટેલી ભાઈ ઝઘડા ના થાય એટલે પછી હું નથી આવતો, ખાલી એટલું કહી દે ને કે આજે મીટિંગમાં 1,00,000 વેચવાના છે, એનું બોલ્યું કે આજે તો હું આવું છું દોડીને. છતાં બાય ચાન્સ કોઈનો બાપો કે માં કે એનું બહુ એવું કે આજે નથી જવાનું, લાત મારીને બી આવે, લાખ મળવાના છે. એ લાખ વધારે મહત્વના કે આ વચન વધારે મહત્વ છે? પણ લાખ હોય તો 100% દોડે દોડી ના આવે. આજે મિટિંગમાં જવાનું છે કેમ? તે ખાવાનું મળવાનું છે. અને તો એના માટે માણસને ખબર ના પડે કે ખરેખર ઈશ્વર એમનું વચન એ તો કેટલું બધું એ મૂલ્યવાન છે. જો માણસને આવો રોકડ વ્યવહાર દેખાડે ને તો એનું મૂલ્ય એને તરત ખબર પડી જાય છે, અને તરત એ દોડીને ત્યાં જતો રહે. પણ ઈશ્વરના વચનની જે કિંમત એને દેખાવી જોઈએ ને એ દેખાતી નથી. 100,000 રૂપિયા મળવાના હોય ને ગમે તેવું અડીને લગ્ન હોય ને તોય ના જાય માણસ, ગમે તે અડીને સગું હોય ને અને બર્થડે હોય ને તોય ના જાય, છોડ નથી જવું. એમ આજે વચનમાં જઈશ, કેમ? ત્યાંથી તો મને 1,00,000 મને તો મળવાના છે. પિત્તર, યોહાન, યાકૂબ, આંત્રિયા, ખાલી પિત્તર ને 4-4 જણા, એ માછલીનો ઢગલો, એ પેલી હોડી, એ ઝાડ, એ બધું મૂકીને નીકળી ગયા. ત્યાં બીજા કોઈ જોયું હશે ને તો કેટલા લોકો ત્યાં મૂર્ખા હો. પણ આજે પ્રભુની સામે જે 24 આસનો મૂકેલા છે ને એમાં 12 તો આ લોકોના જ છે. આ માછળ છોડીને જે 4 જણા નીકળ્યા ને 4 આસન તો એ લોકોના જ છે. કેટલું અજાય એ લોકોને ખબર પડી કે કેટલું મૂલ્યવાન મને અહીં મળવાનું છે. લોકોને પેલું દેખાતું હશે પરંતુ આ લોકોને અદભુત જગ્યા દેખાઈ, શું મૂલ્યવાન એ લોકોને દેખાઈ. આ જે રીતે વાત છે, એલિશા એમને એ એલિયાનો ડબલ ભાગ દેખાય છે, એ મૂલ્ય દેખાય છે. એમને પોતાની જમીનનું મૂલ્ય નથી દેખાતું, એમના બળદોનું મૂલ્ય નથી દેખાતું, એમના ઘરમાં કેટલું સોનું ચાંદી છે નથી દેખાતું. એના માન આવે છે, આ ના માન કે છે લે સોનું, લે ચાંદી, લે કપડા, ફલાણ ઢીકળું, તમે સાજો કરો પકડ. અલા, જયારે હું આ પોસ્ટ પર નતો ને ત્યારનો છોડીને આવ્યો છું, અત્યારે તો મેં એલિયાથી ડબલ મેળવી લીધેલું છે ને, તા સોનું ચાંદી તું વાત કરે છે, આ તો બધું મારા બાપના ઘરમાં તો છોડીને આવ્યો છું, આનું મૂલ્ય? અલા, તારું સોનું ચાંદી તારો કોડ દૂર કરી શકે છે? મને કે તારી પાસે આટલું સોનું ચાંદી, હું કદી તારા ઘરના બહાર આવ્યો કે નામાન મને મદદ કર? તારી પાસે આટલું બધું, તો મારી પાસે આવવું પડ્યું, હે એલિશા મને મદદ કર. મૂલ્યવાન શું ખબર પડી છે આપણને? કઈ વસ્તુની કિંમત છે એ આપણને એ ખબર પડી જોઈએ.
આજે ની શાક એ ડબલ લઈને બેઠેલા છે. સુમૂલ્ય છે એ આજે એમને ખબર છે. જયારે બે વસ્તુમાં પસંદગી કરવાની આવે ત્યારે માણસ નથી ખબર પડતી ખરેખર શું પસંદ કરવું જોઈએ અને ખરેખર મૂલ્યવાન વસ્તુ શું છે એ જાણવાની એ બહુ જરૂર છે. લોકોને આજે જગતના વાના જે છે મૂલ્યવાન લાગે છે. માત્ર સુવાર્તામાં લખેલું છે કે છઠ્ઠો અધ્યાય 33મી કલમ અને લોકોએ તેઓને જતા દીધા ને ઘણાએ તેને ઓળખ્યો ને સર્વ શહેરોમાંથી પગે દોડીને માથે છ તેત્રીસ ખાવું પીવું પહેરવું ઓળવું ઘર પર બધાની વાત કરી છે કે તમે પેલા એના રાજ્ય શોધ આપો તમને મળશે કે છે. મૂલ્યવાન શું છે? ઈશ્વરનું રાજ્ય એને તમે શોધો તો આ બધું તમને એમને મળી જાય. પણ તમે આને મેળવવા માટે જાઓ તો આ બી નથી મળતું ને ઈશ્વરનું રાજ્ય તો મળવાનું જ નથી. પણ ઈશ્વરનું રાજ્ય તમે પ્રથમ શોધો. અહીંયા પણ તમને બેમાંથી કિંમતી શું છે મૂલ્યવાન શું છે તમારે સાલી પસંદગી કરવી જોઈએ એ ઈશ્વર તમને દેખાડે છે કે શું પસંદ કરવા જેવું છે. ગેઝે જોયું કે એલિસા તો સોનું ના લીધું. એને મનમાં નક્કી કર્યું હું તો લઈશ જ, હું તો લઈશ જ. અને જેવો નામાન એ રથ લઈને નીકળી જાય છે, રસાલો લઈને નીકળી જાય છે અને ધીરે રહીને એલિસાની પાસેથી નીકળે છે. એને ખબર પેલો તો રથમાં ગયા છે, એ દોડે છે બરાબર. વિચાર કરો કે ના માન પોતાના રથમાં છે, એના માણસ એના ઘોડા ઉપર હશે, એ લોકો કેટલી સ્પીડમાં જતા હશે અને આ ઘેસી જે છે પાછળ એનાથી સ્પીડમાં ભાગે છે. કારણ કે પણ પકડી તો નથી પાડતો પણ નામાન જોવા છે પાછળ તો કોઈ દોડતું આવી રહ્યું છે. તો એનો મતલબ એવો થયો કે સ્પીડમાં દોડીને ઘણો બધો આગળ આ લોકોથી સ્પીડમાં દોડ્યો તો કોઈક રસ્તા પર આખું જોવું ગયા અને હા તો આવે છે પાછો કોઈ આવી રહ્યો છું આપણા માટે જ આવી રહ્યો છું. એ ના માને કે ચલો ઉભા ઉભા કોણ છે અને ઉતરીને જોયું તો ગેઝી. વિચાર કરો કેટલી સ્પીડમાં દોડ્યો હશે, એનામાં જેટલી તાકાત હશે ને એટલી તાકાત એને લગાવી નાખી હશે અને રથ કરતા પણ સ્પીડમાં દોડે છે, પહોંચી જાય છે. ના માને કે શું થયું કે તારા ગયા પછી છે ને મારે ત્યાં કે મહેમાનો આવ્યા એટલે મારા માલિક મને મોકલી જાવ સોનું બધું લે લોકોને આપવા માટે આપણી પાસે કશું નથી. હું તો આપવા માટે જાય બોલ કેટલું જોઈશ તો કે આટલું. તો માણસને મોકલું જા ભાઈ આના ઘરે પહોંચાડે ઉચકીને લઈ જાય. આ કેટલું હતું મને નથી ખબર, એ માપમાં નથી ખબર. તો કોઈક માણસનું ઉચકીને આવું પડ્યું એટલે ઘણું બધું જે છે એ લઈને આવ્યો અને લઈને આવ્યો અને એના રૂમમાં સંતાડી દીધું. પેલા માણસે વિદાય કર્યો. હા ભાઈ ચૂપચાપ એલિસા સામે આવી ગયો. એલિસા કે ઘેસી કઈ જઈને આવ્યો કે છે? હું તો કોઈ જગ્યાએ નહીં ગયો, હું અહીંયા જ હતો કે છે. તો કે જયારે પેલો માણસ રથમાંથી ઉતર્યો અને તને મળવા આવ્યો ત્યારે કે મારું દિલ તારી સાથે નહોતું કે છે? એ કહેવા માંગે છે કે મને શું નથી ખબર પડતી, મને ઈશ્વર નથી દેખાડતા, મને બધું દેખાડે છે. આના માટે ઘેસી સાંભળ, એ નામાનનો કોડ તને અને તારા વંશજોને લાગે. અને કોઈ વાંચ્યો તો રાજાનું બીજું પુસ્તક 5મો અધ્યાય 27મી કલમ ભાઈ પર કે છે કે નામાનનો કોડ તને અને તારા સંતાનને સદા વળગી રહેશે. બહુ ધ્યાનથી સમજો, આ ગેઝીએ ખરેખર ક્યાં ભાગવાનું? એલિસા કોની પાછળ ભાગ્યા? એલિસા ઇલિયા પાછળ ભાગ્યા તો ડબલ મળી, વધારે કિંમતી મળી. તો આ ગેઝીએ કોની પાછળ ભાગવાનું હતું? એલિસાની પાછળ કે પછી નામાનની પાછળ ભાગવાનું હતું? કોની પાછળ ભાગવાનું હતું? અરે બોલો છો આમાં. ગેઝી કોની પાછળ ભાગવાનું હતું? બોલો. આપણે મંડળી વાળા કેટલા જોતા છે, ગેઝીની ભૂલ દેખાય પોતાને દેખાય કે
મારે કોની પાછળ ભાગવું છે કોઈ ખબર પડે? ગેજે ભૂલ કરી, એલી કોની પાછળ ભાગવું છું? પણ તમે કોની પાછળ ભાગો છો? આજે આપણે શું વિચારીએ છીએ? કઈ વસ્તુ મૂલ્યવાન? આજે વચનના ખાંટવો ખબર પડી જાય છે કે કોણ કઈ જગ્યા ભૂલ કરે છે. પોતાની ભૂલ નથી દેખાતી, એને પોતાની ભૂલ નથી દેખાતી. આજે આપણને ખબર પડે છે કે ગેસી ખોટું કરે છે, એને એલિસાની પાછળ ભાગવું. પરંતુ માણસને એ નથી ખબર પડતી કે મારે કોની પાછળ ભાગવું. ગેસી કોની પાછળ ભાગ્યા? કોની પાછળ ભાગ્યા ગેસી? અરે બોલો તો ખરા, ગેસી કોની પાછળ ભાગ્યા? ખરેખર ગેસી નામાની પાછળ થી ભાગ્યો, ખરેખર કોઢની પાછળ ભાગ્યો. પણ એને દેખાતું તો નામા, એને દેખાતું તો સોનું, એને દેખાતું તો ચાંદી, એને દેખાતું તો પૈસા, પણ હતું શું ત્યાં? કોઢ હતો. કેટલો સ્પીડમાં દોડીને કોઢ લઈ આવ્યો. હાલેલુયા, બહુ ધ્યાનથી સમજો, સત્ય હકીકત છે. એ ખરેખર કોઈ સોના પાછળ નથી ભાગ્યો. જે માણસો આજે સોના પાછળ ભાગે છે, પૈસા પાછળ ભાગે છે, ધનવાન થવા માટે ભાગે છે, કે ઈશ્વરના વચનો છોડીને બીજી મૂલ્યવાન વસ્તુ સમજીને એની પાછળ ભાગે છે, એ ખરેખર કોઈ મૂલ્યવાન વસ્તુ પાછળ નહીં, એ કોળ પાછળ ભાગી રહ્યો છે. અને એક પણ કોળી એ સ્વર્ગમાં નહીં જઈ શકે. કોળિયાઓ કેવા ગણાય? અશુદ્ધ. એને ક્યાં મૂકવામાં આવે? છાવણીની બહાર. અને જે પાંચમો અધ્યાય 27મી કલમ વાંચીએ તો એલિસાએ શું કીધું? કે હવે નામાનનો કોર એલી ગેઝી તને અને તારા વંશો સદા વળગી રહેશે. બહુ ધ્યાનથી સમજો કે નામાનનો કોર ગેઝી તને અને તારા વંશો જોને સદા વળગી રહેશે. આજે ઘણા લોકો છે ને, લગ્ન હોય અને જેના ઘરમાં જો માંગવું હોય અને એમાં કોઈને બી સફેદ ડાઘ બી દેખાઈ જાય ને, ભૂલથી બી લગ્ન ના કરે. ભલે જે તે વ્યક્તિ સાથે લગ્ન કરવાનું છે એને નથી થયો કોર્ટ, પણ કોઈકને આટલો બી ડાઘો ના હોય. કેમ કે આને કેવો રોગ માનવામાં આવે છે? પીડિયા રોગ. કે બાપને હોય એટલે છોકરા છોકરી જે હોય એને આવે છે એવું માનવામાં આવે છે. પણ આ વસ્તુ ખોટી છે. અહીં લખેલું છે કે તને તારા સંતાનોને લાગુ, એટલે એમ બી પેઢાગત જ લખેલું છે. પણ ઇબ્રાહીમના સંતાન એટલે બધા ઇબ્રાહીમના સંતાન નથી. ભલે ઇસ્માઇલ ઇબ્રાહીમનો સંતાન પણ એને હટાવી દીધો, ભલે એસાવ ઇબ્રાહીમનો સંતાન પણ એને હટાવી દીધો. એવી રીતે ગેઝીના વંશવેલો જે ચાલે છે ને, બધા એના સંતાન નહીં, પણ જેટલા લાલચું છે ને એ બધા ગેઝીના સંતાન. એટલે કોણ કોને થાય? લોભિયાઓને થાય, લાલચુઓને થાય, જે દોડતા હોય ને પૈસા પાછળ, ઈશ્વરના વચન છોડીને, એવા લોકોને શું થાય? કોળ થાય. એટલે કોળથી ગભરાવું નહીં. અને લોભ હોય ને તો માનવું બી નહીં કે ભાઈ મારા બાપા નતો, એટલે મન નહીં થાય, થશે ગમે ત્યારે થઈ જશે. એના માટે લોભ અને લાલચથી હંમેશા દૂર રહેવું. મૂલ્યવાન શું છે ને એને સમજી લેવું. ગેઝીન ના ખબર પડી. ઈશ્વર ઇબ્રાહીમની પરીક્ષા કરી. ઇબ્રાહીમ અહીંયા આવી છે, મેં તને છોકરો આપ્યો કે નહીં? હા, એ તારો એકલો છોકરો ઈસાક. એ ઈસાક જે મેં તને આપેલો છે, આજે 37.5 વર્ષો છે. પરંતુ ઇબ્રાહીમ એનું મને દહન અર્પણ કરી મને છે. કઈ જગ્યા આપવાનું? તો કઈથી ચાલતો જા, 3 દિવસ લાગશે. મોર્યા દેશમાં જા, ત્યાં તને જે પહાડ દેખાડે પહાડ પર તું મને દહન અર્પણ કર. બાઇબલ કહે છે ઇબ્રાહીમ વહેલી સવાર ઉઠ્યા. આપણે આ બધું નથી વાંચ્યું, આપણે 9મી કલમથી વાંચ્યું, એની આગળ આ બધું લખેલું છે. વહેલી સવાર ઉઠ્યા, ફટાફટ લાકડા કાપ્યા, ફટાફટ ગધેડા પર બાંધી દીધા, બેમ એમના મજૂરો કે એમના ચાકર નોકરો ઉઠાડે, જલ્દી ઉઠવા જવાનું છે આપણે. ઈસાકને ઉઠાવી શકશે જલ્દી. બધા લોકો ચાલતા નીકળી ગયા. 3 દિવસ સતત ચાલીને લોકો મોર્યાદેશમાં પહોંચ્યા. ઇબ્રાહીમ કહે છે પ્રભુ આવો મને દેખાડો, કયો પહાડ? કયો પીલો રહ્યો? પહાડની નીચે ગયા. નોકરો કે તમે બે અહીંયા ઉભા રહો, અમે લોકો ઉપર જઈએ છીએ ને દેવનું ભજન કરી પાછા આવીએ છીએ. અને ઉપર જાય છે. રસ્તામાં ઈસાક પૂછે છે કે બાપા આપણી પાસે બધું જ છે, છરો છે, લાકડા છે, આગ છે,
દહન અર્પણ કરવું હોય તો ઘેટ જોઈએ, એ આપણી પાસે નથી. વિચાર કરો એક બાપના હૃદયની હાલત શું થવી જોઈએ. ઇબ્રાહીમે કશું નથી થયું, એ બિંદાસ છે, મનમાં ઠાની લીધેલું છે મારવાનો તો આને જ છે, પણ ઈશ્વર મને આજ પાછો આપશે એમનો વિશ્વાસ હતો. જે હિબ્રુના પત્ર 11માં ધ્યાનમાં લખેલું છે 17:18-19 કલમ વાંચો તો એમણે એવો વિશ્વાસ કરેલો કે આ ઈશાક મરશે તો ઈશ્વર એને જીવતો કરી પાછો મને આપશે. એટલે મને વિશ્વાસ હતો કે આ મરી જશે પણ જીવતો થઈને મને પાછો મળી જશે, એવો વિશ્વાસ હતો. પણ એક છોકરાને પોતે જ કાપવાનો, પોતાના હાથથી કાપવાનો, છરાથી એની ગરદન અલગ કરવાની ને એની વેદી પર બાંધવાનો ને એને બાળવાની તૈયારી કરવાની ને, ભલે ઈશ્વર એને જીવતો કરીને આપે પણ એક સગો બાપ એક પોતાના છોકરાને કઈ રીતે કાપે, પણ તૈયાર છે ના માટે. ચાલ બેટા તું તારે ચાલ કે ઈશ્વર આપશે. ઉપર ચડી ગયા, વેદી બના દીધી પણ હજુ કશું નથી મળ્યું. બાઇબલમાં નથી લખ્યું, પણ 100% કહું છું કે આપણે જો સ્વર્ગમાં જઈને ઈશાકને કોઈ ઈશાક ફરી સવાલ કરો ને, ઈશાક કહેશે હા મેં ફરી પૂછી લીધું. કઈ કઈ ઈશાક પછી ઉપર સુઈ જાય છે, એટલે પૂછ્યું જ હશે બાપા હજુ ઘેટું નહીં દેખાતું. એટલે બાપાએ કહ્યું છે બેટા તારું જ બલિદાન મારું. બાપા પહેલેથી ના કહેવા ઘરે લો આ સુઈ જાઉં છું. ઈશાક ઉપર સુઈ જાય છે એટલે બાંધવામાં આવે છે. અને આ ઇબ્રાહીમ એ છરો ઉઠાવે છે, અને જેવો છરો ઉઠાવીને મારવા જાય અને ઈશ્વરનો અવાજ આવે છે ઇબ્રાહીમ રોકાઈ જાગે છે, તારા છોકરાનું બલિદાન જે છે એ મને નથી જોતું, તારા છોકરાનું બલિદાન મને નથી જોતું. પરંતુ અહીં જે વાત સમજવા જેવી છે, એક ઈશ્વર છે, એક બાજુ એકનો દીકરો છે. પસંદગી કરવાની દીકરો જેવો છે કે ઈશ્વર જેવો છે? ઈશ્વર છોકરો માગે છે, નહીં આપે તો ઈશ્વર તારે દૂર, આપે છે તો છોકરો ગયો. પસંદગી ઈશ્વર તમે તમે હતા તો આ છોકરો મને મળ્યો છે ને, આ જતો રહેશો તમે એને જીવતો કરીને આપશો, નહીં આપો તો તમે બીજો આપશો, જે થવાનું થાય. પ્રભુ તમે હતા તો મને મળ્યો ને, તમે વધારે મારા માટે કિંમતી. ઇબ્રાહીમને ખબર પડશે કે મારા માટે કિંમતી મારો છોકરો નહીં, એ છોકરાને આપનાર મારો આકાશમાંનો બાપ વધારે મૂલ્યવાન છે, એ મારા હાથમાંથી ના જવા જોઈએ. પસંદગી મારા બાપની, બાપને પસંદ કર્યા. અને પછી આવે છે ઇબ્રાહીમની પાસે, અને આપણે વચનમાં છે 15મી ક્રમ માં છો તો ઉત્પત્તિ નું પુસ્તક નો 22મો અધ્યાય. અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહીમને બીજી વાર હાક મારીને કહ્યું કે યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કામ કર્યું છે કે તારા દીકરાને, તારા એકના એક દીકરાને, તે તારા દીકરાને પછી ઉપનામ આવે તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી, પાછો રાખ્યો નથી, તે મને આપ્યો. તે બે માંથી મૂલ્યવાન શું, હું કે તારો દીકરો? તો તારા દીકરાને તે મૂલ્યવાન નથી માન્યો, તે મને મૂલ્યવાન માન્યો છે. તે માટે ખચિત હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. હવે હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. આકાશના તારા જેટલા તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારા સંતાન વધારીશ જ વધારીશ. હા હું વધારીશ જ વધારીશ. ધ્યાનથી સમજો, ઇબ્રાહીમ પસંદગી એક છોકરો છે એકનો એક, અને બીજી બાજુ ઈશ્વર છે. બોલ બેમાં શું પસંદગી? હું તો ચાહું તો આ છોકરાને તું મારી નાખ મારા માટે. તું મને ચાહે છે, મને પસંદ કરે કે તારા છોકરાને પસંદ કરે છે? કોઈ જબરદસ્તી નથી. ઇબ્રાહીમ તું આટલું કર. અને ઇબ્રાહીમે શું પસંદ કર્યું? ઈશ્વરને પસંદ કર્યા. ઈશ્વર મૂલ્યવાન છે એના માટે, પોતાનો છોકરો નહીં. એકનો છોકરો મૂલ્યવાન નથી. એવું નથી કે એના છોકરાને નફરત કરે છે, એની કોઈ કિંમત નથી. પણ જ્યારે બેની સરખામણી કરે છે ને, ત્યારે ઈશ્વર વધારે મૂલ્યવાન દેખાય છે. ઈશ્વર એના છોકરો. હાલેલુયા. અને યોગ્ય એક પસંદગી. અને ખબર છે ઇબ્રાહીમને શું મળ્યું? બાઇબલ કહે છે ઈશ્વરે હિબ્રોનો પત્ર તેના 11માંથી અંદર લખેલું છે, એના માટે આખું એક શહેર ત્યાં ઉપર સ્વર્ગમાં તૈયાર કરેલું છે. આપણે જઈશું ને મળશે ત્યારની વસ્તુ, ત્યારે જે મળે ખરું. પણ તો ઇબ્રાહીમને તો આખું શહેર મળી ચૂક્યું છે અત્યારથી. એક શહેરના માલિક એ તો ઇબ્રાહીમ એ ત્યાં બની ગયા છે. ઈશ્વર મૂસાને પણ કીધેલું, મૂસાએ પણ ઈશ્વર પસંદ કર્યા. મૂલ્યવાન શું છે એ મૂસાને ખબર પડે છે, એલિસાને ખબર પડે છે કે મારે શું પસંદ, પિત્તરને ખબર પડે છે કે મૂલ્યવાન મારા માટે શું છે.
માથી ને ખબર પડે છે કે મારા માટે મૂલ્યવાન શું છે, મારે શું પસંદ કરવું છે. જયારે પણ તમારા જીવનની અંદર આ બાબતો આવે છે ત્યાં તમે કોને પસંદ કરો છો, હંમેશા પસંદ એને કરવાનું કે જે મૂલ્યવાન છે. પણ આજે માણસે કોનું મૂલ્ય દેખાય છે? પોતાની પત્નીનું, પતિનું, બાળકનું, બર્થડેનું, પૈસાનું, શાનું એને મૂલ્ય દેખાય છે? અને કોનું મૂલ્ય ઓછું આંકે છે? બાઇબલ કહે છે ઈશ્વરના વચનો એ ચોખ્ખા સોના કરતા પણ પસંદ કરવા યોગ્ય છે. આ સૌથી વધારે પસંદ કરવા યોગ્ય એક શું છે તો ઈશ્વરના વચનો છે, એમનું લોહી છે, એમનું માંસ. આપણે શું પસંદ કરે છે? આપણી પસંદગી કેવી છે? મૂલ્યવાન વસ્તુની પસંદગી કરતા શીખો તો આગળ જતા એનો બદલો જે છે એ મૂલ્યવાન જ મળવાનો છે. બાકી જગતના વાને તો નાશવંત છે. અને માટે આપણે મૂલ્યવાન જે વસ્તુ છે એનું મૂલ્ય આપણે સમજીએ, ઈશ્વરના વચનોનું મૂલ્ય સમજે, એમના લોહીનો માંસનું મૂલ્ય સમજે, અને આપણે એને હંમેશા પ્રથમ સ્થાન આપવાનું છે. આવા આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતાદીની હજુરમાંનો માયક કે જે આપણા સનાતન અને પવિત્ર ઈશ્વર છે. જયારે જયારે મારા જીવનમાં પસંદ કરવાનો સમય આવ્યો ત્યારે મેં શું પસંદ કર્યું? જયારે જયારે મારે પસંદ કરવાની વાત આવી છે ત્યારે મેં કઈ વસ્તુને મૂલ્યવાન ગણેલી છે? સુને ઈશ્વરના વચનોને મૂલ્યવાન ગણ્યા છે? શું મેં એમના લોહ અને માંસને મૂલ્યવાન ગણ્યું છે? મેં શું પસંદ કર્યું છે? આ સમય ભલે અત્યાર સુધી એ ભૂલ થયેલી હોય, પરંતુ આજે આપણે નિર્ણય કરીએ કે જે આપણા માટે મૂલ્યવાન છે એ મૂલ્યવાનને આપણે ઓળખી લઈએ, અને હંમેશા એ સર્વવચન જે ચોખ્ખા સોના કરતા વધારે મૂલ્યવાન છે પ્રભુ શ્રી ખ્રિસ્તની કૃપા આપણા દરેક